ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 2 આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે એનો ભાગ નંબર 3 આપણે મિત્રો પૂછ્યા એમાં પ્રશ્ન નંબર 54 ધાતુ તત્વના ગુણધર્મ જણાવો મિત્રો તત્વોના 3 ભાગ પડ્યા હતા આપણે ખબર છે તત્વોના ધાતુ તત્વ અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ અત્યાર સુધીમાં આપણને ખબર છે 100 કરતા પણ વધારે તત્વો મળી આવ્યા છે અને એમાં 92 તત્વો હતા એ કુદરતી રીતે મળી આવ્યા હતા બાકીના જે તત્વો હતા એ માનવ સર્જિત હતા એમાંથી મોટા ભાગના તત્વો આપણે જોઈ કે ઘન સ્વરૂપે હતા જ્યારે ઓરડાના તાપમાને 11 તત્વો એવા હતા મિત્રો એ વાયુ સ્વરૂપે હતા 11 તત્વો અને બે તત્વો એવા હતા મિત્રો એ પ્રવાહી સ્વરૂપે હતા એ આપણે આના પહેલાનો પ્રશ્ન જોયો તો એક માર્કનો ટૂંકો પ્રશ્ન અત્યાર સુધીમાં કેટલા તત્વો મળી આવ્યા તો કે 100 થી પણ વધારે એમાં કુદરતી રીતે કેટલા મળ્યા તો કે 92 બરાબર છે મોટા ભાગના એમાં ઘન સ્વરૂપે છે એની અંદર વાયુ સ્વરૂપે 11 છે અને બાકીના જે 2 છે મિત્રો પ્રવાહી સ્વરૂપે છે એવું આપણે જોઈ ગયા હવે એમાંથી આપણે ધાતુ તત્વના ગુણધર્મ જોવાના છે મિત્રો અહીંયા જે હું ગુણધર્મ લખું છું એમાંથી મોટા ભાગના આથો તો એમાંથી અમુક ગુણધર્મ એ ધાતુ તત્વના છે અહીં જે લખું છું ને એની અંદરથી તો પહેલો જ ગુણધર્મ ધાતુ તત્વ છે એની ચળકાટ ધરાવે છે ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે યાદ રાખજો ધાતુ તત્વ એ ચળકાટ ધરાવતા હોય છે હવે ધાતુ તત્વ ચાંદી જેવો શ્વેત બરાબર છે ધાતુ તત્વ ચાંદી જેવો શ્વેત અને સોના જેવો પીળા રંગનો ચળકાટ ધરાવે છે પીળા રંગનો ચળકાટ ધરાવે છે બે પ્રકારનો ચળકાટ ધરાવતા હોય કા ચાંદી જેવો કા સોના જેવો ચાંદી જેવો શ્વેત અને સોના જેવો પીળો ચળકાટ ધરાવતા હોય છે ધાતુ તત્વ રણકાર ઉત્પન્ન કરે ધાતુ તત્વ તમે અથડાવો બરાબર એકબીજા સાથે અથડાવો એટલે અવાજ ઉત્પન્ન થઈને રણકાર કહેવાય ધાતુ તત્વ રણકાર ઉત્પન્ન કરે છે રણકાર એટલે અવાજ ઉત્પન્ન કરે છે ધાતુ તત્વ વિદ્યુતના અને ઉષ્માના સુવાહક છે ધાતુ તત્વ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે કે વિદ્યુતનું વહન થાય છે યાદ રાખજો ધાતુ તત્વ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક તત્વ તરીકે ઓળખવામાં આવે છે રણકાર ઉત્પન્ન કરે છે ધાતુ તત્વ ટીપાઉપણું ધાતુ તત્વ ટીપાઉપણું કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે યાદ રાખજો કાયને ટીપી શકાય છે કાયને તાણીને ખેંચી શકાય છે બરાબર છે તો ટીપાઉપણાનો કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે ધાતુ તત્વ રણકાર ઉત્પન્ન કરે છે ધાતુ તત્વના ગલનબિંદુ ઊંચા હોય છે આ બધાય જે ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ છે આવા રાસાયણિક ગુણધર્મ આવશે આગળના ધોરણની અંદર બરાબર છે ધાતુ તત્વનું ગલનબિંદુ ઊંચું હોય છે ધાતુ તત્વના ગલનબિંદુ ઊંચા હોય છે આ વધારાનો પોઈન્ટ છે ગલનબિંદુ ઊંચા હોય છે મોટા ભાગના ધાતુ તત્વ ઘન સ્વરૂપે જોવા મળે છે સોનું છે લોખંડ છે ચાંદી છે સોડિયમ છે પોટેશિયમ છે વગેરે તત્વ ઘન સ્વરૂપે જોવા મળે છે ઘન સ્વરૂપમાં ઓરડાના તાપમાને જોવા મળે છે ઓરડાના તાપમાને જોવા મળે છે યાદ રાખજો મોટા ભાગના ધાતુ તત્વ ઘન સ્વરૂપે હોય ઓરડાના તાપમાને ક્યાં ક્યાં છે આપણે નામ લખ્યા આવા ઘણા બધા તત્વો છે બરાબર જ્યારે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે પારો પારો એટલે મર્ક્યુરી મર્ક્યુરી જોવા મળે છે તો મિત્રો આ છે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મ બરાબર છે ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે કેવો ચળકાટ ધરાવે છે રણકાર ઉત્પન્ન કરે છે વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે ટીપાઉપણા કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે ગલનબિંદુ ઊંચા છે મોટા ભાગના ધાતુ તત્વ ઘન સ્વરૂપે છે પણ ઓરડાના તાપમાને મર્ક્યુરી છે એ પ્રવાહી સ્વરૂપે મિત્રો જોવા મળે છે તો આ થયા ધાતુ તત્વના ગુણધર્મો ચાર ઉદાહરણ લખવાના છે ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 55 અધાતુ તત્વના ગુણધર્મ જણાવો મિત્રો હવે જે ધાતુ તત્વના ગુણધર્મ છે એના કરતા વિરુદ્ધ બરાબર છે તો અધાતુના ગુણધર્મ જોઈએ તો કે અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે મિત્રો ઘણા બધા રંગો હોય છે તો કહી શકાય અધાતુ તત્વ વિવિધ રંગો ધરાવે છે વિવિધ રંગો ધરાવે છે એટલા માટે અધાતુ તત્વને અપર રૂપો કહેવામાં આવે એક કરતા વધારે રૂપ જોવા મળે છે તો કહી શકાય અધાતુ તત્વ અપર રૂપો છે અપર રૂપ ધરાવે છે એટલે કે એક કરતા વધારે રૂપ એના હોય છે
अधातु तत्व रणकार उत्पन्न करता नहीं, होना थी विरुद्ध अधातु तत्व रणकार उत्पन्न करता नहीं, रणकार उत्पन्न करता नहीं। અમુક અપવાદ હોય છે પણ અપવાદ અત્યારે નથી જોવાના બરાબર। અધાતુ તત્વો મોટા ભાગના તત્વોની વાત કરીએ તો રણકાર નથી ધરાવતા। અધાતુ તત્વ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, વિદ્યુતના અવાહક છે, વિદ્યુતનું વહન નથી થતો મિત્રો એની અંદરથી। અધાતુ તત્વના ટીપાઉપણું તણાવપણું के चढ़काट धरावता नथी, चढ़काट धरावता नथी। याद रखियो मित्रों आ बधा अधातु तत्व एवा छे टीपोपणानो तणावपणानो के बराबर छे चढ़काट एक कई गुणधर्म धरावता नथी। उदाहरण जोवे तो आपणे मित्रों जोई शकीए उदाहरण नी अंदर बराबर छे ब्रोमीन छे मित्रों, ब्रोमीन छे ई प्रवाही स्वरूप छे याद रखियो, बाकी मोटा भागना वायु स्वरूप होय। ऑक्सीजन छे, नाइट्रोजन छे, हाइड्रोजन छे, मित्रों वायु स्वरूप छे, कार्बन छे, मित्रों कार्बन छे घन स्वरूप छे। तो એનો અર્થ એવો થયો અધાતુ તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે। અધાતુ તત્વ કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે છે તો કે બ્રોમિન। કયું ધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે તો જોઈ ગયા પારો, બાકી ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન આ વાયુ સ્વરૂપ છે, કાર્બન છે મિત્રો એ ઘન સ્વરૂપ જોવા મળે છે। તો આ વાત થઈ અધાતુ તત્વના ગુણધર્મની। જોઈએ કે તો કે અધાતુ તત્વ વિવિધ રંગો ધરાવે છે, અધાતુ તત્વ અપરૂપો છે, અધાતુ તત્વ રણકાર ઉત્પન્ન કરતા નથી, અધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, ટીપાઉપણું તણાવપણું કે ચળકાટ ધરાવતા નથી। એક બ્રોમિન અધાતુ તત્વ છે મિત્રો એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન એ મિત્રો વાયુ સ્વરૂપે જોવા મળે છે, કાર્બન અધાતુ તત્વ છે મિત્રો એ ઘન સ્વરૂપે જોવા મળે છે। તો આ મિત્રો એના ગુણધર્મ છે અધાતુ તત્વના। એવો જ પ્રશ્ન નંબર 56 અર્ધ ધાતુ તત્વ એટલે શું, ઉદાહરણ આપો મિત્રો। ધાતુ અધાતુ અને અર્ધ ધાતુ, અર્ધ ધાતુ કોને કહેવાય તો કે ધાતુ અને અધાતુની વચ્ચેનો જે ગુણધર્મ ધરાવે એને અર્ધ ધાતુ તત્વ કહેવાય। તો વ્યાખ્યા કઈ રીતે અપાય, ધાતુ તત્વ અને અધાતુ તત્વ ની વચ્ચેના વચ્ચેનો ગુણધર્મ ધરાવે તેને અર્ધ ધાતુ તત્વ કહે છે। યાદ રાખજો બેની વચ્ચેનો ગુણધર્મ ધરાવે ને એને અર્ધધાતુ તત્વ તરીકે ઓળખવામાં મિત્રો આવે છે। ઉદાહરણ જોઈએ તો કે સિલિકોન, બોરોન, ઝર્મેનિયમ મિત્રો આની સંજ્ઞા આપણે પછી શીખવાની છે। સિલિકોન ની દાખલા તરીકે સંજ્ઞા SI થાય, બોરોન ની B થાય એવી સંજ્ઞા આવશે, ઝર્મેનિયમ ની GE થાય આવી સંજ્ઞાઓ શીખવાની આવશે, કાર્બન છે તો એની C સંજ્ઞા થાય, બ્રોમિન છે એની BR સંજ્ઞા થાય, ઓક્સિજન ને O કહેવાય, નાઇટ્રોજન ને N, હાઇડ્રોજન ને H મિત્રો આવી સંજ્ઞાઓ તત્વોની યાદ રાખવાની છે બરાબર છે। તો આ અધાતુ તત્વના ગુણધર્મથી આ પ્રશ્ન નંબર 56 અર્ધધાતુ તત્વ થાય, બેની વચ્ચેનો ગુણધર્મ ધરાવે ધાતુ અને અધાતુ એને મિત્રો અર્ધધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે। સિલિકોન, બોરોન, જર્મેનિયમ સંજ્ઞા યાદ રાખવી તો રાખશી, સિલિકોન ની સંજ્ઞા SI, બોરોન ની સંજ્ઞા B, જર્મેનિયમ ની સંજ્ઞા ZE। તો મિત્રો આ પ્રશ્ન નંબર 55 અને 56 તમારી ફેસબુક પર લખવાના છે। ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 57 સંયોજન એટલે શું સમજાવો। મિત્રો આપણે બે પ્રકારના શુદ્ધ પદાર્થ જોયા હતા, તત્વ અને સંયોજન, એ બે શુદ્ધ પદાર્થ ની અંદર આવે। એમાં તત્વમાં ત્રણ પ્રકાર જોયા, ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ। હવે મિત્રો જોવાનું છે સંયોજન કોને કહેવાય, તો સંયોજન ની વ્યાખ્યા બે અથવા તો બે કરતા વધારે તત્વ નિશ્ચિત પ્રમાણમાં ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય બરાબર છે, જ્યારે ચોક્કસ પ્રમાણમાં જોડાય છે ત્યારે નવા ગુણધર્મ વાળો પદાર્થ મળે છે મિત્રો, તેને સંયોજન તરીકે ઓળખવામાં આવે। તો વ્યાખ્યા કઈ રીતે પાય, બે કે બે કરતા વધારે તત્વો નિશ્ચિત પ્રમાણમાં, નિશ્ચિત નો અર્થ થાય મિત્રો ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય, ચોક્કસ પ્રમાણમાં જોડાય છે ત્યારે નવા ગુણધર્મ વાળો પદાર્થ મળે છે, જેને સંયોજન કહે છે, બીજું એક ખાસ ધ્યાન રાખવાનું સંયોજનના ગુણધર્મની અંદર, સંયોજનની અંદર રહેલા ઘટક તત્વોનું વજન મિત્રો નિશ્ચિત હોય છે। સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું વજન
निश्चित હોય છે, નિશ્ચિત હોય છે, યાદ રાખજો વજન ચોક્કસ હોય બરાબર છે એને સંયોજન કહેવાય બરાબર ઉદાહરણ આપી આપણે એક પાણી પાણીનું સૂત્ર મિત્રો થાય યાદ રાખવાનું સૂત્ર H2O બરાબર પાણીનું સૂત્ર છે પાણી એ હાઇડ્રોજન અને હાઇડ્રોજન H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન ના જોડાણથી બને છે ના જોડાણથી બને છે અને તેનું પ્રમાણ અને તેનું પ્રમાણ 1:8 ના પ્રમાણમાં છે મિત્રો આનો અર્થ શું થાય તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગું થાય એટલે પાણી બને એમાં હાઇડ્રોજન 1 ગ્રામ હોય ત્યારે અમે ઓક્સિજન 8 ગ્રામ હોય છે મિત્રો આ નિશ્ચિત વજન હોય તો જ પાણી બને નકર પાણી ન બને માનો કે 2 ગ્રામ થઈ જાય ને 6 ગ્રામ થઈ જાય પાણી ન બને એટલે વજન નિશ્ચિત હોય યાદ રાખવાનું છે બીજું હું તો કે સંયોજનમાં રહેલા ઘટકો તો પોતાના ગુણધર્મો બદલાવી નાખશે બરાબર છે તો કહી શકાય સંયોજનમાં રહેલા ઘટક તત્વો પોતાના ગુણધર્મ બદલી નાખે છે ગુણધર્મ બદલી નાખે છે મિત્રો ગુણધર્મ બદલાઈ જાય વજન નિશ્ચિત હોય દાખલા તરીકે વાત કરું પાણી ઉદાહરણ છે પાણી પાણીનું સૂત્ર યાદ છે H2O ના ગુણધર્મ ના ગુણધર્મ હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મોથી અલગ છે મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મોથી અલગ છે ગુણધર્મોથી અલગ છે યાદ રાખજો મિત્રો પાણીના ગુણધર્મો છે એ બદલાઈ ગયા હશે હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મોથી હાઇડ્રોજન છે દહનશીલ છે ઓક્સિજન છે દહન પોષક છે સળગાવે અને ધોળાકા સાથે સળગે જ્યારે બે મિક્સ થયું પાણી તો પાણી છે એ ઠારવાનું કામ કરે મિત્રો દહન સામક કહેવાય તો આ રીતેના ગુણધર્મો મિત્રો ચેન્જ થઈ જશે વજન નિશ્ચિત હશે આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે હવે આ પાણીને અંદર H2O ને મારે H અને O ને અલગ કરવા હોય તો આ H2O નું બંધારણ રાસાયણિક પ્રક્રિયાથી મિત્રો એનું વિઘટન કરી શકાય ભૌતિક પ્રક્રિયાથી વિઘટન શક્ય નથી તો ખાસ ધ્યાન રાખજો સંયોજનના સંયોજનમાં રહેલા ઘટક તત્વો ને છૂટા પાડવા માટે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે ભૌતિક પ્રક્રિયા થી અલગ કરી શકાય નહીં યાદ રાખજો H2O ની અંદર રહેલા H અને O ને તમારે અલગ કરવો હોય તો રાસાયણિક પ્રક્રિયા કરવી પડે ભૌતિક પ્રક્રિયા થી અલગ ન થાય તો આ વાતથી સંયોજનની આવા તો ઘણા બધા ઉદાહરણ છે દાખલા તરીકે મીઠું NaCl કહેવાય સોડિયમ ક્લોરાઇડ મીઠું મિત્રો મીઠામાં સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ નિશ્ચિત હોય મીઠું બન્યું એટલે ગુણધર્મ બદલાઈ ગયા સોડિયમ છે એને કેરોસીનમાં રાખવામાં આવે હવામાં ના હાલે પાણીમાં ના હાલે કેરોસીનમાં રાખવામાં આવે છે બરાબર એટલે ક્લોરીન છે એ ઝેરી વાયુ છે બરાબર ઈ બે ભેગું થયું તો બની ગયું મીઠું ખાવા લાયક મીઠું તો તમે જોઈ શકો ગુણધર્મ બદલાઈ ગયા તો કોઈ પણ પ્રકારનું સંયોજન બને ને ત્યારે યાદ રાખજો ઈ એના ગુણધર્મો બદલી નાખે છે અને એનું વજન પ્રમાણ આપણી ભાષામાં નિશ્ચિત હોય છે ત્યારે જ એને સંયોજન કહેવાય આનાથી વિરુદ્ધ વજન નિશ્ચિત ન હોય ગુણધર્મો બદલતા ન હોય તો એને મિશ્રણ કહેવાય મિત્રો હવા છે મિશ્રણ છે ઓક્સિજન ઓક્સિજનનો ગુણધર્મ જાળવે હાઇડ્રોજન હાઇડ્રોજનનો ગુણધર્મ જાળવે એમાં પ્રમાણ નિશ્ચિત ન હોય બરાબર છે તો જમીન છે એ બધા મિશ્રણની અંદર આવે જ્યારે આ બરાબર આવા સૂત્ર જેના આવે છે આવા પાણી છે મીઠું છે એના સૂત્ર એવા એ મિત્રો સંયોજનની અંદર આવશે તો વ્યાખ્યા શું આપી શકો બે અથવા તો બે કરતા વધારે બરાબર તત્વો નિશ્ચિત એટલે ચોક્કસ પ્રમાણમાં જોડાય ત્યારે એના ગુણધર્મો બદલે એને સંયોજન કહેવાય સંયોજનની અંદર રહેલા તત્વોનું વજન નિશ્ચિત હોય છે આપણે પાણીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ જ રીતે સંયોજનની અંદર રહેલા ઘટક તત્વોના ગુણધર્મો પોતે બદલી નાખતા હોય છે દાખલા તરીકે જોયું પાણીના ગુણધર્મો એ હાઇડ્રોજન અને ઓક્સિજન કરતા કંઈક વિરુદ્ધ જોવા મળે છે અને સંયોજનની અંદર રહેલા ઘટક તત્વોને મિત્રો છૂટા પાડવું તો રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે ભૌતિક પ્રક્રિયાથી અલગ થઈ શકતા નથી તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 57 ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 58 ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે દ્રવ્યનો રાસાયણિક અને ભૌતિક પ્રકૃતિ એટલે સ્વભાવ ને આધારે રેખાત્મક રજૂઆત કરવાની છે મિત્રો ગ્રાફ દ્વારા દર્શાવવાનું છે તો દ્રવ્ય અને આપણે બે સ્વરૂપે દર્શાવવાનું છે દ્રવ્યના મિત્રો ત્રણ સ્વરૂપ જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે દ્રવ્ય હોય દ્રવ્યના બે પ્રકાર પડે છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે મિત્રો એક શુદ્ધ પદાર્થ તરીકે બરાબર આવે છે અને એક આવશે મિત્રો બરાબર છે અશુદ્ધ પદાર્થ આપણી ભાષામાં કહીએ તો
शुद्ध पदार्थ और अशुद्ध पदार्थ। मित्रों शुद्ध पदार्थ में अंदर बे वस्तु आवे छे, तत्व और संयोजन, तत्व और संयोजन। अशुद्ध पदार्थ में अंदर, अशुद्ध पदार्थ नो अर्थ थाय मिश्रण। मिश्रण में अंदर मित्रों पासे बे प्रकार आवशे, समांग मिश्रण और विसमांग मिश्रण। विसमांग मिश्रण, मिश्रण ना बे प्रकार જોઈ ગયા મિત્રો। કે અશુદ્ધ પદાર્થ ની અંદર આવે, શુદ્ધ પદાર્થ ની અંદર તત્વ અને સંયોજન આવે। તત્વ વિશે જોઈ ગયા, સંયોજન વિશે જોઈ ગયા। તત્વ એટલે શું? તો કે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ, એને તત્વ કહેવાય, એનું મિત્રો વિભાજન શક્ય નથી। તો તત્વ એટલે શું? તો કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, તેનું વિભાજન શક્ય નથી મિત્રો, તેનું વિભાજન શક્ય નથી। મિત્રો આપણે એવા ઉદાહરણ આપી શકીએ, બરાબર છે? સોડિયમ છે, સોડિયમ, પારો, ઓક્સિજન, બરાબર, આ વગેરે વગેરે તત્વ કહેવાય। તત્વના ત્રણ પ્રકાર પહેલા આપણે શીખી ગયા। તો આ મિત્રો તત્વની વ્યાખ્યા અને ઉદાહરણ। સંયોજન એટલે શું? તો કે જેની અંદર નિશ્ચિત પ્રમાણ હોય, નિશ્ચિત બંધારણ ધરાવતા હોય। તો કહી શકાય નિશ્ચિત બંધારણ, નિશ્ચિત બંધારણ ધરાવતા પદાર્થને સંયોજન કહે છે, પદાર્થને સંયોજન કહે છે। મિત્રોનું વિભાજન શક્ય છે, રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનું વિઘટન કરી શકો છો। તો કહી શકાય જેનો રાસાયણિક પ્રક્રિયા દ્વારા, રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજન કરી શકાય છે, વિભાજન કરી શકાય છે। તો આ મિત્રો એના ઉદાહરણ જોઈએ, તો એના ઉદાહરણની અંદર કોણ આવશે સંયોજનના ઉદાહરણની અંદર? તો કે પાણી, મીઠું વગેરે વગેરે, જેના સૂત્ર હોય। પાણીનું સૂત્ર H2O, મીઠાનું સૂત્ર NaCl, યાદ રાખજો સૂત્ર H2O, મીઠાનું સૂત્ર NaCl, સોડિયમ ક્લોરાઇડ, Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરીન, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, પાણીનું સૂત્ર H2O। મિત્રોની અંદર જો પ્રમાણ નિશ્ચિત હોય, વજન નિશ્ચિત હોય, એને સંયોજન કહેવાય, એને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનું વિઘટન થશે જ્યારે તત્વનું ન થાય। તો આ વાત થઈ શુદ્ધ પદાર્થની। હવે વાત આવે અશુદ્ધ પદાર્થ। અશુદ્ધ પદાર્થનું નામ છે મિશ્રણ, બરાબર છે? બે પ્રકારના, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। મિત્રો સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે એક સમાન રચના જોવા મળતી હોય, એક સમાન રચના જોવા મળે, એક સમાન રચના જોવા મળે તેવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય, તેવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય મિત્રો, સમાંગ મિશ્રણ કહેવાય। એવા ઉદાહરણ આપીએ આપણે, કોણ છે એવું સમાંગ મિશ્રણ? તો પાણીની અંદર મીઠું નાખો મિત્રો, તો બરાબર પાણીની અંદર મીઠું ઓગળી જશે, એક સમાન થઈ જાય, ખબર નહીં પડે પાણીનું છે મીઠું કોણ છે। તો પાણી અને મીઠું, પાણી અને મીઠું, એ જ રીતે મિત્રો દૂધ અને પાણી, દૂધની અંદર પાણી નાખો ખબર ન પડે, બરાબર છે? આ સમાંગ મિશ્રણ થઈ ગયું। હવે એવું આવે વિસમાંગ મિશ્રણ, મિત્રો એક સમાન રચના જો, અસમાન રચના જોવા મળે, આપણી ભાષામાં અસમાન રચના જોવા મળે, જોવા મળે તેને વિસમાંગ મિશ્રણ કહે છે મિત્રો, વિસમાંગ મિશ્રણ કહેવાય। મિત્રો એની રચના એક સરખી ન હોય, બધું અલગ અલગ તરી આવતું હોય। દાખલા તરીકે ઉદાહરણ આપું તમને, મીઠું ને રેતી, મિત્રો આ બે ભેગા થાય તો અલગ અલગ તરી આવે, તેલ ને પાણી, તેલ ને પાણી કરો તો અલગ આવે, કેટલાય ઉદાહરણ છે, ખાંડ ને રેતી, બરાબર, ઘણા બધા ઉદાહરણ આપી શકો મિત્રો, એ બરાબર છે, એકબીજાથી તદ્દન અલગ જોવા મળશે, બરાબર, સમાન અસમાન રચના હોય, બરાબર છે, આની અંદર સમાન રચના હોય। તો મિત્રો આ વાત થઈ દ્રવ્યના બંનેને આધારે રેખાત્મક રજૂઆત। દ્રવ્ય ત્રણ પ્રકારનું હોય, ઘન, પ્રવાહી, વાયુ, અને બે પ્રકાર પડે, શુદ્ધ પદાર્થ અને અશુદ્ધ પદાર્થ। શુદ્ધ પદાર્થ ની અંદર બે આવે, તત્વ અને મિત્રો સંયોજન। તત્વ કોને કહેવાય? તત્વના પ્રકાર એના વિશે જોઈ ગયા, સંયોજન વિશે જોઈ ગયા। એ જ રીતે અશુદ્ધ પદાર્થ નું બીજું નામ છે મિશ્રણ, મિશ્રણના બે પ્રકાર જોઈ ગયા અગાઉ, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। તો આ રીતે મિત્રો પ્રશ્ન નંબર 58 બરાબર સ્ક્રીનશોટ પાડી લેશો, અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે। આ ચેપ્ટરના ત્રણ ભાગ છે, ભાગ 1, 2 અને 3। વ્યવસ્થિત જેટલા પ્રશ્નો કરવાના છે તમામ ફેસબુકમાં લખવાના છે, સ્વાધ્યાયની અંદર પ્રશ્નો તમારે ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યાએ વાંચવાની છે, જે પ્રશ્નો નથી કરવાના એના પર ચોકડી લગાવી દેશો, એના ટૂંકા પ્રશ્નો નહીં કરવાના, જેટલા પ્રશ્નો કરાવ્યા છે એના આધારે તમારે તૈયારી કરવાની છે।